તમે જે હમણાં મને વાત કરી કે એક સમય એવો આવે કે જ્યારે રામ છે જ નહીં, કૃષ્ણ છે જ નહીં, શિવ છે જ નહીં, ઈશ્વરના અસ્તિત્વ ઉપર જ્યારે પ્રશ્નો ઊભા થાય છે. એક સંસ્થાના મુરબ્બી અને એન્જિનિયર લેવલની વ્યક્તિ કે જેણે વૈરાગ્ય લાગ્યો અને એણે એની નોકરી છોડી અને સંસ્થાને સમર્પિત થયા, એના સાથેના એક વાર્તાલાપમાં એણે મને એ કૃષ્ણ તરફે એમનો લગાવ વધારે. હવે આપણને આપણો સનાતન ધર્મ અને જે કંઈ પણ ચાલ્યું આવે છે એમાં એવું કહે છે કે ભાઈ વિષ્ણુનો જ અવતાર કૃષ્ણ માનવામાં આવે છે. પણ એ મુરબ્બી પાસેથી મને એવું જાણવામાં આવ્યું કે કૃષ્ણ જ પરમ ચેતના છે. વિષ્ણુ કે અન્ય કોઈ પણ દેવી દેવતાઓ એ બધા એના મેનેજર છે. હવે આ જ્યારે મેં વાંચ્યું ત્યારે જે પ્રસાદ મને હાથમાં આપ્યો તો એ હું બાજુમાં ટેબલ ઉપર મૂકી અને પ્રેમથી હાથ જોડીને નીકળ્યો. તો આ સંપ્રદાયનો જે કોઈ પણ ઈશ્વર છે એ જ મોટો. જ્યારે આપણે ત્રિદેવને ન ગણીએ, આપણે પરમ શક્તિને ન ગણીએ અને સંપ્રદાયનો જ ઈશ્વર મોટો છે, તો આ આપણા સનાતન ધર્મને નહીં પણ આપણા હિન્દુત્વને કે આપણી જે ઋષિ પરંપરા છે આ બધા ઉપર આના આના ખરાબ જે કંઈ પણ અસરો કે એની ઊભી થાય છે, તો આ માનસિકતાને કેવી રીતે દૂર કરવી? તમે કહ્યું તે વાસ્તવિક વાત છે ને, આવું બહુ ઠેર ઠેર બને છે, પળે પળ બને છે. હમણાં તો વધી ગયું છે આવું બનવાનું, કારણ કે લોકોએ ધર્મને પોતાના સીડી તરીકે ઉપયોગ કરવાનો શરૂ કર્યો, એને ઉપર ચડવું છે પોતાને, એટલે એ ધર્મને નામે સીડી તરીકે ઉપયોગ કરે છે. મેં જે તમને શરૂઆતમાં કહ્યું એના જેવું છે કે મારા કુટુંબ, મારું કુટુંબ બનાવ્યું પછી એનો એક વડો મારા દાદા કે છે તે સાચું, એનો અર્થ એવો નહીં કે તમારા દાદા કે છે તે ખોટું, એવો અર્થ થતો નથી. પણ આપણે કરવા માંડ્યા. તમે તો ત્યાં સુધી કહો છો, મારી સાથે એક બનેલો પ્રસંગ હું તમને કહું. મારી જ યુનિવર્સિટીમાં, મારી ઓફિસમાં અમારા એક ઓફિસર હતા અને હું તમને વિગતથી વર્ણવું, હું અંબાજી રજા પડે એટલે અંબાજી જાઉં, મારો શક્તિ સાથેનો નાતો એવો છે, મેં અંગત બાંધેલો છે, કોઈના કહેવાથી નથી બાંધ્યો. તો અંબાજી જઈને તમે પાછા આવો ને તમે હું મારા ટેબલ ઉપર પ્રસાદ રાખું ડીશમાં. તો એ ભાઈ મારી પાસે આવ્યા અને પછી વાતચીત કંઈક કરી, મને ઓહો બહાર જઈ આવ્યો. મેં કીધું અંબાજી જઈ આવ્યો, લ્યો પ્રસાદ લ્યો પ્રસાદ. એટલે એણે હાથમાં લીધો પ્રસાદ આમ અને મને કહો સોરી એમ કરીને પછી આમ વાંધીને એણે મૂકી દીધું. કેમ થયું, શું થયું? તો કે ના સાહેબ, અમારે છે ને આ પ્રસાદ ન લેવાય. અરે ભલા માણસ, આ પ્રસાદ જ છે, જે તમે ખાવ છો એ જ છે, એમાં બીજું કઈ નથી. પણ ના સાહેબ, અમારે છે ને માતાજીનું હોય નહીં, અમારે વર્જ્ય છે. હમણાં જે મેં થોડી વાર પહેલા આગલા પ્રશ્નમાં કહ્યું ને કે આપણને સંકુચિત કરી દે છે, આપણા મનને તાળું મારી દે છે, એ આ તાળું. હવે એવું જરૂરી નથી સાહેબ કે ફોલોઅરમાં જ તાળું હોય. તમે કીધું હોય મુખ્ય હોય તાળામાં, મુખ્ય વેપારી હોય એ છે ને મુરાદાબાદી તાળા લઈને બેઠા હોય, એને પોતાના મન ઉપર પહેલા આવું મોટું તાળું માર્યું હોય. તમે તો ત્યાં સુધી વાત કરો છો, અત્યારના એવું ચાલ્યું કે પ્રવચન કરું તો મારે નામ ઉદાહરણ જે કંઈ આપવું હોય તે કોનું આપવાનું? તો કે મારા ઉપર જે ખોટો હોય એને મૂળ ભગવાનનું નહીં દેવાનું, રામ નહીં બોલવાનું, આ નહીં કરવાનું. પ્રવચન આપું ત્યાં સુધી તો હજી માનો કે ભાઈ વાંધો નથી, પણ માનો કે મેં જઈને મારે ત્યાં પ્રવચન આપવા બોલાવ્યા તોય કાનમાં કહેવાનું કે તમે આના વિશે બોલજો, હો આનો ઉલ્લેખ ન કરતા. આ સંકુચિતતા દેશને ભાંગી રહી છે અને વધુ ને વધુ ભાંગશે એવું હું અંગત રીતે માનું છું, કારણ કે આમાંથી કોઈને પલટીને પાછા આવવામાં રસ નથી. હવે અહીંયાની સાથે જોડાયેલો પ્રશ્ન પણ એ છે કે આપણને ઘણીવાર એમ થાય કે ભાઈ આપણા દેશના યુવાનો કેમ આવા થયા છે, એનું કારણ આ તમે જેમ પ્રસાદ મૂકીને આવી ગયા
એમ બીજી વખત તમારા જેવો યુવાન અહીંયા જશે જ નહીં. હવે એને કોઈ એમ કહેશે કે ભાઈ હું રામ વાળો ભાઈ, મારે તારી પાસે નથી આવવું, કે ભાઈ હું માતાજી વાળો તો ભાઈ મારે તારી પાસે નથી, હું જવા દો, એ બધાથી જવા દો. કેમ યુવાનો આગા ગયા? આટલા માટે એ સંવાદિતતા નથી જોતા, સંવેદનશીલતા નથી જોતા, ત્યાં યુવાનો કોઈ ટકતા નથી. ધર્મ શું છે? સંવાદિતા વધારે છે, સંવેદના જન્માવે છે, કરુણા માટે થઈને ધર્મ છે. એ તમે ન જોયું, મતલબ તમે કહ્યું કે તમે પ્રામાણિક છો, તમે કીધું પ્રસાદ મૂકીને આવતો રહ્યો, તો પેલો તો જશે જ નહીં. તમે જેને વાત કરો કે જવાય જ નહીં. અત્યારે તમને ખબર છે ઘણા યુવાનો એમ કે કોણ માથાકૂટમાં કરે, ઘણા એવા પ્રશ્ન પૂછે છે કે સાહેબ કોક કે મહાભારતમાં આવું લખ્યું છે, શ્રીમદ ભાગવતમાં આવું લખ્યું છે, કોણ વાંચે સાહેબ? એમાં બધા પ્રશ્નો જ છે. હવે થયું શું? આમાં નુકસાન શું ગયું? વાંચ્યા વગર, જાણ્યા વગર, સમજ્યા વગર મત બંધાઈ ગયો. આપણે ઓશોનું એક બહુ સુંદર વિધાન છે, માનો નહીં જાણો, માનો મત જાણો. આપણે માની લેવા ઉપર આવી ગયા. આજે જયભાઈએ મને કીધું કે એક જગ્યાએ આવું બન્યું, એમ હું હવે ત્યાં નહીં જાઉં. રાઈટ, હવે ત્યાં નહીં જાઉં. તમે પણ જેમ એમ કીધું કે મેં તાત્કાલિક આવો નિર્ણય લીધો. જો અંગ્રેજીમાં એક સરસ વાક્ય છે, વી આર એન્ટી એરર્સ, વી આર નોટ એન્ટી ઇન્ડિવિજ્યુઅલ્સ. આપણે વ્યક્તિના વિરોધી નથી, વ્યક્તિની ભૂલના વિરોધી છીએ. પણ આપણા દેશની અંદર ટ્રેડિશન શું ચાલી? વ્યક્તિનો જ વિરોધ કરવાનો, પછી વ્યક્તિ જેની સાથે જોડાય એનો વિરોધ જ કરવાનો. વ્યક્તિની ભૂલનો વિરોધ હોઈ શકે. તમે આજે એક મિસબિહેવિયર કર્યું, તો દેટ મિસબિહેવિયર ઇઝ નોટ ગુડ, આઈ એમ નોટ રેડી ટુ એન્ડોર્સ, સો આઈ એમ નોટ વિથ યુ. પણ કાલે સવારના જય કોઈ બીજું સારું કામ કરે, તો એ જૂનું જ યાદ કરીને એને વખોડી કાઢવાનું. આ માનસિકતા આપણે ઘડાડી. તમે જે ત્રિદેવ વાળી વાત કરી, એ તો ક્યાંય રહ્યું જ નથી. હા, એ મારું ચોક્કસ અંગત માન્યતા એવી છે કે આપણા શાસ્ત્રોમાં ઘણું બધું છે, પુષ્કળ છે. સાહેબ, તમને હું કહું કે આપણે કહીએ છીએ કે વેદ વિશ્વનો પહેલો ગ્રંથ છે, તો કેમ આપણા ઘર ઘર સુધી વેદ પહોંચ્યો નથી? એનું સરળતમ વાત કેમ પહોંચાડી નથી આપણે? બહુ પ્રયાસો થયા છે, ખૂબ પ્રયાસો થયા છે. ગીતાજી છે, એના 700 શ્લોક તો બહુ થઈ જાય, એટલે મારે નથી વાંચવું, અથવા એનું સંસ્કૃત અઘરું છે, અથવા એનું ગુજરાતી કરે છે તે ક્લિષ્ટ છે. આવું મને ઘણા લોકો કહે છે, પણ કઈ વાંધો નહીં, તમે એને મૂકીને વિનોબાજીને વાંચો ને. વિનોબાજી તમને હજી અઘરા પડતા હોય તો દિનકર જોશીને વાંચો, સરળ થઈ જાય છે. તો કે ના, એને આપણે અડવું નહીં, કોણ માથાકૂટમાં પડે. આ જે અલિપ્તતા આવવા માંડ્યું, વાળી મૂકો, છોડી દો એક બાજુ, એને પરિણામે માણસ છે આધાર વગર તો જીવશે નહીં. સાહેબ, સમાજ બન્યો છે આધાર માટે થઈને, એટલે અહીંયા હું ના પાડીશ તો હું બીજે ક્યાંક જોડાઈ જઈશ. પરિણામે મારું શું થાય છે કે મૂળથી હું આગો જાઉં છું, અને જે આભાસી છે એની સાથે હું જોડાતો જાઉં છું. તમારી ચિંતા સાચી છે કે ભારતીય સમાજને બહુ મોટું નુકસાન છે, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે અત્યારનો પ્રવાહ બરાબર એવો ચાલી રહ્યો છે. એમાં આપણે નવા પ્રભાવો ઊભા કરવા માંડ્યા છીએ, વ્યક્તિને મોટી કરવા માંડ્યા છીએ, વ્યક્તિના પૂજન કરવા માંડ્યા છીએ. પહેલાં દક્ષિણ ભારત આમાં બહુ પ્રખ્યાત હતું, જયલલિતાના મંદિરો હતા, આપણને ખ્યાલ છે. હવે આપણે એમાં ઉમેરો કરવા માંડ્યા, આપણે સ્પર્ધા કરવા માંડ્યા કે જયલલિતાના હોય તો મારે હોય. એટલે તમે જુઓ, સંપ્રદાયમાંથી માણસ પાછો છૂટો પડે અને એ પોતાનું એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવે, પછી એમ્યુઝમેન્ટ પાર્કમાં ટિકિટ રાખે, એમાં પછી રેસ્ટોરન્ટ હોય એના પૈસા બનાવે, ફૂડ વેચવા માંડે. મને વાંધો નથી, ફૂડ વેચવાનો વાંધો નથી, પણ તમારે ત્યાંથી જે ખોરાક મળતો હોય તે સાત્વિક મળે છે કે તામસિક મળે છે? મેં તો ઘણી વાર આ સંપ્રદાયોના જે ચાલતા હોય એવા, મારે બધા સાથે બહુ અંગત સંબંધ છે, એટલે કહ્યું છે કે તમે તો એટલી સારામાં સારી ગુજરાતી થાળી આપો, જેમાં તીખું ન હોય, જેમાં તેલ ન હોય, જે સાત્વિક હોય, જે હાઇજેનિક હોય, એવું તમે તો આપો. તમે એવી જ આર્ગ્યુમેન્ટ કરશો કે લોકોને તીખું ખાવું છે, તમે શું કર્યું, અમે તો એ જ આપીએ છીએ. તો પછી તમે ધર્મના નામે ન કરી શકો, સંપ્રદાયના નામે ન કરી શકો. તમારી દુકાન માંડો
અને દુકાનમાં તમારે જે વેચવું હોય તે વેચો. આ મેં થોડી આગળ જઈને વાત કરી કે તમે ત્રિદેવની ક્યાં વાત કરો છો, આમાંય આપણે નથી કરતા. હું એવું તો વિચારું કે અત્યારના જય મારે ત્યાં આવે છે તો હું એને એવું આપું કે જેથી કરીને જય સાંજે માંદો ન પડે, એટલું તો વિચારું. એ મારો સ્વધર્મ આચરણ મૂળ વાત કરી હતી તે. પણ ક્યાંક ને ક્યાંક આ વિષયથી થોડા અલગ જઈને કે અત્યારની આધુનિકતા એ આપણને ક્યાંક ને ક્યાંક પાંગડા બનાવી દીધા છે કે આપણી લાચારી આપણી આધુનિકતા છે કે જેથી કરીને આપણે આપણા ધર્મ તરફ નથી જોઈ શકતા. ગીતા તો અત્યારે મોબાઈલમાં પણ અવેલેબલ છે, તો આપણે શાસ્ત્રોમાં જઈને કે લાઇબ્રેરીમાં જઈને કે કોઈ પુસ્તક ઘરે લઈ આવીને વાંચવાની કોઈ જહેમત છે નહીં. પણ છતાં ટેકનોલોજી હોવા છતાં ધર્મ માટે એ ઉત્સુકતા જ નથી. તમારો બહુ ચિંતાજનક પ્રશ્ન છે, વાત બહુ સાચી છે, એટલે ચિંતા છે. પણ હું આધુનિકતાને બહુ દોષ ના આપું. હું મારી દ્રષ્ટિએ આ આમ બનવાના મુખ્ય બે કારણો છે. એક, આપણા કુટુંબો ખૂબ ભાંગી ગયા છે, કુટુંબ તૂટી ગયા છે સાવ. હું તો ત્યાં સુધી આગળ નીકળીને કહું કે પતિ પત્ની વચ્ચે પણ કોઈ જાતની સંવાદિતા નથી. આપણે એક વ્યવસ્થાના ભાગ રૂપે ભેગા રહીએ છીએ કુટુંબમાં. દરેક પોતાનો ટાઈમ લઈને નીકળી જાય છે અને બાકીના બધા આટા ફેરા કરે છે. હું અને તમે એવી પેઢીના છીએ કે આપણે ભરચક કુટુંબ વચ્ચે ઉછર્યા છીએ. ભરચકનું તો નાનું હતું તો પણ આપણા ઘરમાં અમુક પ્રક્રિયા થતી ત્યારે આપણે હાજર રહેતા હતા, આપણા મા બાપ આપણને ભેગા જોડતા હતા. મેં હમણાં તમને થોડી વાર પહેલાં કહ્યું કે મારા દાદા શ્લોક બોલતા એ મને ખબર નહોતી કે એ કયા શ્લોક છે, પણ એ બાજુમાં બેસાડીને પેલું પંચામૃત પીવા મળે, ચરણામૃત કહેવાય છે, અંદર સાકર બાકર નાખેલી હોય મજાનું, એના માટે બેસાડતા કે તું બેસ, પછી બીજે દિવસે કે હું બોલું એ શ્લોક બોલ પછી દઈશ. એમ કરતા કરતા એને મને ત્યારે કશી જ ખબર નહોતી કે આ 15મો અધ્યાય છે. એટલે મોટો થયો ત્યારે ખબર પડી કે આ તો આપણને આવડે છે, તો કે આ તો ગીતાનો 15મો અધ્યાય છે. એ વખતે શ્લોક તરીકે આવ્યું, પછી અધ્યાય તરીકે આવ્યું, તો મને એમ થયું કે ગીતા છે શું? તમે મને અત્યારે એવું એક એક ઘર બતાવી શકો કે આવું થતું હોય? ચાલો આ બહુ મોટી વાત થઈ ગઈ, ભૂલી જાઓ, એટલું બધું સર કોણ કરે? ઓકે, તમે મને એવું કોઈ ઘર બતાવો કે જે ટેબલ ઉપર જમતા હોય તો ભલે જમે, પણ ટેબલ ઉપર બેસે ત્યારે મમ્મી પપ્પા એમ કે બેટા હાથ જોડીએ, ચાલો આપણે પ્રાર્થના કરીએ, આપણે એવું બોલીએ છીએ? આવી કોઈ ઘર છે? ચિન્મય મિશનની અંદર જ્યારે જ્યારે મારે જવાનું થાય ત્યારે હું શીખ્યો, અને બહુ સીધી સિમ્પલ વાત, આ વાત હું એટલા માટે કરું છું કે કેમ આવે સંસ્કાર. ચિન્મય મિશન આપને ખ્યાલ છે કે સ્વામી ચિન્મયાનંદજીનું બહુ મોટું સંસ્થાન છે, અને મારી દૃષ્ટિએ જો તમે મને અંગત પૂછતા હો તો સમાજ માટે જો કામ કરનારી સાચી સંસ્થા હોય તો એ રામકૃષ્ણ મિશન છે, અને વેદ વેદાંત ઉપનિષદ માટે કોઈ ભારતભરમાં એકમાત્ર સંસ્થા કામ કરતી હોય તો એ ચિન્મય મિશન છે. આમાં અતિશયોક્તિ લાગે તો મારી સાથે સંપર્ક કરશે તો હું એને લઈ જઈશ અને દેખાડીશ કે જો આ કામ એ ચિન્મય મિશનમાં તમે જાઓ, તમે રહ્યો ત્યાં, તમારે જમવાનો સવાર સાંજ 2 વાગે, એટલે તમે જેવા અન્નપૂર્ણ ગૃહમાં જાઓ એટલે જે માણસ પહેલી થાળી ઉપાડે એ માણસ જોશથી બોલે, અથ પંચદશો ધ્યાય, એટલે પાછળનો માણસ બોલવા લાગે, શ્રી ભગવાન ઉવાચ, બધા થાળી લેતા જાય, પોતાની જાતે પીરસતા જાય, સ્થાન ઉપર બેસી જાય, અને છેલ્લે આખો અધ્યાય પૂરો થાય, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ, હરિ ઓમ, શ્રી ગુરુદેવ નમઃ, હરિ ઓમ, આટલું બોલે બધા જમવાનું શરૂ કરે. હું તમને મારી અંગત વાત કરું, મારા દીકરા અને દીકરાની વહુને લઈને ગયો ત્યારે એને નહોતું આવડતું, પણ 4 દિવસ પાછું એવું નહીં કે બધા બોલે, ત્યાં દિવાલ ઉપર 15મો અધ્યાય મોટા અક્ષરે લખી રાખે. પરિણામ એ બન્યું કે ઘરે આવ્યા પછી ટેવ પડી કે ભાઈ જમવા બેસીએ એ પહેલાં ચાલો, તો ટેબલ ગોઠવનારી નારી ઘરની હોય એ શરૂ કરે, અથવા પંચોદશો અધ્યાય. સંસ્કાર આ રીતે ટ્રાન્સમિટ થાય છે, એ ક્યાં છે કુટુંબમાં? આ પહેલો મુદ્દો. અને બીજું, આપણે લોકોએ સ્કૂલમાં ગીતા શીખવવું જોઈએ ને ધર્મના પાઠ આમ કરાવવા જોઈએ ને એવી બાબતોમાં આપણે પડી ગયા. આપણે કોઈ પેરેલલ એવી સિસ્ટમ નથી રાખી
ક્યાંય પણ કે માનો કે મારે જાણવું છે, તમને કોણ શીખવે છે? તમને ખ્યાલ છે આ સંગીત જેવું છે, તમને કાં તો પેલા રાગ રાગીણી વાળું એકદમ ક્લાસિકલ સંગીત શીખવે, કાં તો તમને ઓલું ફિલ્મી ટ્યુન વાળું શીખવે. મારે વચ્ચેનું શીખવું હોય કોઈ વ્યવસ્થા નથી. હું એવું માનું છું કે આના માટેની નેશનલ ડ્રાઈવ થવી જોઈએ. તમને ઉદાહરણ આપું, તમે માનો કે યુરોપિયન કન્ટ્રીઝમાં જાઓ તો તમારે ત્યાં એમની ભાષા શીખવી હોય તો તમને એની ભાષા માટેના વર્ગો હોય, તમારું અંગ્રેજી કાચું હોય તો અંગ્રેજી માટેના નિઃશુલ્ક વર્ગ હોય. કોણ ચલાવે? સરકાર ચલાવે, સરકાર ચલાવે. આજે ઓસ્ટ્રેલિયા છે તો ત્યાં જે ભાષાની વસ્તી રહે છે એના પ્રમાણમાં એના રેડિયો ઉપર ભાષાના પ્રોગ્રામ આવે. ઓસ્ટ્રેલિયા ઉપર ગુજરાતીમાં તમને આપણા પ્રોગ્રામ સાંભળવા મળે. કોણે વ્યવસ્થા કરી છે? સરકારે કરી છે. આ બધી વ્યવસ્થાઓ આપણે ત્યાં કોઈ આપણે વ્યવસ્થા કરીએ એટલે શું કરીએ છીએ? આવું કરીએ, સ્કૂલના અભ્યાસક્રમમાં મૂકી દેવામાં આવશે. આ શીખવું ફરજિયાત છે? ના, એ ફરજિયાત નથી. અને એનું મુખ્ય કારણ એ છે જય, આપણી સરકારો પણ આઈધર હિન્દુ ઓર મુસ્લિમ એવા વાડાઓમાં પડી ગયેલી છે. મારું ચાલે તો હું 6th-7th ધોરણના વિદ્યાર્થીઓના પર્યટન કહો તો પર્યટન, અભ્યાસ ટૂર કહો તો એમાં એને રામકૃષ્ણ મિશને જવાનું હોય, એને એક દરગાહમાં જઈને જોવાનું હોય, શું થાય છે, શું શું ચાલે છે, કોઈ ખબર જ નથી. આ એક્સપ્લોરેશન જેને કહેવાય એ ઊભું કરો તો આજની સ્થિતિમાં ભવિષ્યમાં કદાચ ફેરફાર પડશે. એ વેક્યુમ છે ને માટે લોકો આધુનિકતા તરફ વળ્યા છે. એ વેક્યુમ છે, એ શૂન્યાવકાશ છે. અને જ્યાં શૂન્યાવકાશ થાય અહીંયાથી બધી હવા બીજી બાજુ જાય. આ તો વિજ્ઞાનનો સિદ્ધાંત છે. એટલે આધુનિકતાને તમે દોષ ન આપી શકો કે એણે મુશ્કેલી કરી. તમારી પાસે અત્યારના ઘરે સારો ટીપેલો ઉત્તમ રોટલો બનાવનારી માં કે પત્ની નથી, માટે તમે ધાબાના રોટલા ખાવા જાઓ છો. એમાં ધાબાના રોટલાનો કોઈ દોષ નથી, દોષ આપણે ત્યાં ન થયું અથવા બંધ થયું એ મુખ્ય કારણ છે. તો આમાં ક્યાંક ને ક્યાંક મોડર્નાઇઝેશન શબ્દ છે એ એની પાછળ છે કે અત્યારનો સમય બહુ બધું મોડર્ન થવા માટે જઈ રહ્યો છે. પશ્ચિમી સંસ્કૃતિના વેગ એટલા બધા, મોજા એટલા બધા તીવ્ર છે કે આપણી સંસ્કૃતિ એટલી નબળી પડે છે કે એની સામે પછાત સહન નથી થતા આપણા. પહેલી બાબત તો એ કે જો સંસ્કૃતિની વાત કરો ને તો એ ભારત નામના રાષ્ટ્ર પાસે જ છે, બીજા કોઈ પાસે નથી. તમને એમ લાગે કે આ તો મારું આત્યંતિક ધાર્મિક વિધાન છે? ના, ધાર્મિક વિધાન નથી. તમે ભારતીય સંસ્કૃતિ નામના ગ્રંથો વિનોબાજીએ જે લખ્યા છે એ વાંચી જાઓ એટલે એનો જવાબ મળશે. સંસ્કૃતિ નામે જ્યાં જ્યાં જે ગયું છે તેનું મૂળ આપણા રાષ્ટ્રમાં છે. પણ આપણે શું કર્યું? ત્યાં અટકી ગયા. આનો આનું મોટું મોટું બોલ્યા કરવાનું, ભારત આવો દેશ છે ને, અખંડ ભારત આમ છે ને, આપણે આમ હતા. પણ એને આપણે એનાલિસિસ નહીં કર્યું. આ વખતના ગુજરાતના દીપોત્સવી અંકમાં મેં 12 પાનાનો લેખ ભારત ભારતીયતા અને ભારતીય સંસ્કૃતિ એના ઉપર લખ્યો છે. વિનોબાજીનો આધાર લઈને લખ્યો છે. મેં જે શરૂઆતમાં એક વાત કરી વિશ્વ માનવની કલ્પના, એકમ સત વિપ્ર બહુધા બદંતિ, આવું આપણું જે શાસ્ત્ર વિધાન છે એ સંસ્કૃતિ વિધાન છે. હવે તમે મને કહો કે એ સંસ્કૃતિ વિધાન બીજે ક્યાં છે અથવા એવું તમને ક્યાં જોવા મળે? યુરોપમાં છે? ના. તું તારું કરી લે, હું મારું કરી લઉં. અમેરિકામાં છે? ના. ગમે તેવો નાનકડો છોકરો હોય કે ડેડ ઓકે ગુડ નાઇટ એન્ડ ગયો જાય. હવે આની સામે આપણને વાંધો છે એટલાથી નહીં ચાલે, પણ આપણે ત્યાં મૂળ જળવાનું છે? નથી જળવાનું. આપણે ત્યાં નથી જળવાનું. પરિણામે મોડર્નાઇઝેશન અથવા તો પશ્ચિમી સંસ્કૃતિ એવું બોલીએ ત્યારે આપણે યાદ રાખવું પડે કે એમાં અહીંથી જ થોડું, અને તમે જુઓ છો સાહેબ અત્યારે એ લોકો આપણી તરફ વળ્યા છે. અત્યારે લોકો આપણી તરફ, હું તો તમને ઉદાહરણ આપું તો પોંડિચેરી જાઓ, કોણ મેનેજ કરે છે? પૂના જાઓ, ઓશો આશ્રમને કોણ મેનેજ કરે છે? તમે અહીંયા આપણે અમદાવાદ પાસેના આશ્રમોમાં આવો, કોણ મેનેજ કરે છે? ફોરેનર્સ મેનેજ કરે છે. વાય ધે આર હિયર?
એ જે મોડર્નને જે આધુનિકતા પશ્ચિમી સંસ્કૃતિ તરફ આપણે જવું છે એ છોડીને અહીંયા કેમ આવે છે? એનું કારણ છે, એને સમજાઈ ગયું છે કે મનની મૂળ શાંતિ અહીંયાથી મળશે, ઓલામાંથી નહીં મળે. અને એ તો બહુ સીધી વાત છે કે તમારી પાસે જે હોય એની કિંમત તમને હોય ત્યારે ન સમજાય. દુનિયા જિસે કહેતે હૈ જાદુ કા ખેલોના હૈ, મિલ જાય વો મિટ્ટી હૈ, ખો જાય વો સોના હૈ. એમ આપણને મળી ગયું છે. હું તો એમ કહું કે અત્યારની પેઢી એટલે લગભગ 400-500 વર્ષના લોકોએ કશું જ કર્યા વગર આ બધું મળ્યું છે. આ સોફો મેં વસાવ્યો છે, આ ઘર મેં વસાવ્યું છે, માટે મારો દીકરો અહીંયા પગ ખૂંદવા માંડે તો મનો જીવ બળશે. પણ એ દીકરાના બાપનો જીવ નહીં બળે, મારા દીકરાનો નહીં બળે. કારણ કે એ શું માનશે? કઈ વાંધો નહીં, એમાં શું, બીકોઝ હી હેઝ નોટ સ્પેન્ટ મની ફોર ધેટ. તમે જેમાં ખર્ચાણા નથી ને એનું મૂલ્ય તમને સમજાતું નથી. આપણે ત્યાં પશ્ચિમી સંસ્કૃતિમાં આવું બન્યું છે. અને હું એક બીજો ભ્રમ દૂર થાય એવી વાત કરું, સાહેબ પશ્ચિમી સંસ્કૃતિ ખરાબ નથી, આપણે એને ખરાબ ચિત્રી મારી છે. તમને એમ થાય કે એવું કોણે કીધું? સ્વામી વિવેકાનંદે વિદેશ ગઈને લખેલા પત્રો વાંચો, સ્વામી વિવેકાનંદને વાંચો. બીજું તમને કહું, પશ્ચિમી સંસ્કૃતિ, પશ્ચિમી સંસ્કૃતિ કરો છો, આપણા લગભગ સ્વામી સાધુઓ છે એ વિદેશ જ જઈને બેઠા હોય છે. ધર્મ પ્રચાર અર્થે વિદેશ યાત્રા એવું વારંવાર વાંચીએ છીએ. આપણા ધર્મને ત્યાં પ્રચાર કરવા જાઓ છો, ખરેખર મને તમને અંદરથી ખબર છે કે ત્યાંનો ડોલર, ત્યાંનું પાઉન્ડ એ સોલિડ છે. એટલે આપણે વિદેશમાં ધર્મ પ્રચાર કરવા કરતા નાણાકીય વ્યવહારને સાચવવા માટે ત્યાં જઈએ છીએ, રાઈટ? આ સત્ય છે. પછી અહીંયા આવીને એ નાણાંનો આપણે ઉપયોગ કરીએ છીએ. આપણને કોઈ વાંધો નથી, કોઈ આપેલા નાણાં વપરાય, પણ આમાં વપરાવા જોઈએ. તમે મને એમ કહેશો આપણે ત્યાં સંસ્કૃત પાઠશાળા કેટલી? તમે મને એમ કહો કે આપણે ત્યાં ગીતા વિદ્યાલય છે કે બીજા વિદ્યાલય છે એવા કેટલા? જ્યાં રેગ્યુલર જવાતું એટલે કેટલા? ખરેખર જેટલા જીમ છે ને એટલા એ યુનિટ્સ હોવા જોઈએ, એટલા કેન્દ્રો હોવા જોઈએ. હજી તમે ભૂલી જાઓ, ચાલો એ જીમની જરૂર નથી. તમે દક્ષિણ ભારતમાં જાઓ, દક્ષિણ ભારતનું દરેક ઘરની અંદર ધર્મ સચવાયેલો છે, બેઝિક ધર્મ. તમે દક્ષિણ ભારતમાં જઈને તપાસ કરજો, સાહેબ એક જ સરખા ચહેરા લાગે, કોઈ ઊભો ચાંદલો કર્યો હોય, આડો ચાંદલો કર્યો હોય, સાડી પહેરેલી વધુમાં વધુ સ્ત્રીઓ તમારે જોવી હોય તો તમે દક્ષિણ ભારત જાઓ અને ગુજરાતમાં શોધી દો. એમાંય ગુજરાતી સાડી પહેરેલી સ્ત્રી શોધી દો તમે. એટલે આપણને કોઈએ કહ્યું નથી કે પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળો, પણ આપણને આપણાનું મૂલ્ય નથી, માટે આપણે બીજા તરફ વળીએ છીએ. અને એ યોગ્ય છે એમ તો ન જ કહેવાય, પણ મને એમ લાગે છે કે એ આપણને ધીમે ધીમે મારી નાખે એવી હાલત થઈ જશે. એટલા માટે થઈ જશે કે જે પોતે કોઈ વાત છોડે છે એ બહારની વાત પૂરી આત્મસાત કરી શકતો નથી. ઘરનો કૂતરો નહીં, ઘરનો કૂતરો નહીં, ઘરનો કે ઘાટનો એવી હાલત આપણી થાય છે. પરિણામે તમે જુઓ છો કે અંગ્રેજી માધ્યમ આવ્યું તો અંગ્રેજી સારું નથી, ગુજરાતી માધ્યમ બંધ થયું, ગુજરાતી આટલું સદ્ધર હોવા છતાં આપણું ગુજરાતી એ સારું નથી. તમે જે તમારું નથી અથવા તમારી જેના માટે ક્ષમતા નથી એ લેવા જાઓ છો ત્યારે તમારા બેય બગડે છે. બીજો એક મહત્વનો પ્રશ્ન અહીંયા આવે છે કે આપણા શાસ્ત્રોની અંદર અને આપણી જે કંઈ પણ પૌરાણિક કથાઓ ચાલી આવે છે, આજે રામના મૃગ પાછળના ગયા પછીની શું પરિસ્થિતિ હતી એ મને ખ્યાલ નથી, કે રાવણ કઈ રીતના કયા રૂપમાં આવ્યો એ મેં નથી જોયું, રુક્ષ્મણીજીનું અપહરણ કઈ રીતના થયું એ મને નથી ખ્યાલ. મારી પાસે જે શાસ્ત્ર છે એ મેં વાંચ્યા છે, તો આ શાસ્ત્રોની ઓથેન્ટિસિટી કેટલી, કયા પ્રસંગને કેટલો ઓથેન્ટિક માનવો, અને માયના પછી કે જાણ્યા પછી કે સમજ્યા પછી આપણે એના પર ટીકા કરવી કેટલી યોગ્ય છે? તમે બહુ વિચિત્ર છતાં વિશિષ્ટ પ્રશ્ન પૂછ્યો છે. બે શબ્દો છે, એક પ્રતીક અને બીજો શબ્દ છે પ્રતીતિ.
આપણો દેશ છે ને એ પ્રતિક ઉપર વધુ ભાર દેનારો દેશ છે, પ્રતિકોની પૂજા કરનારો દેશ છે, પ્રતીતિની બહુ ચિંતા લોકો કરતા નથી. એટલે તમે જે કહ્યું એ પ્રતિકને વળગી રહીને આપણે કોઈ ભગવાનની વાત કે કોઈ દેવી દેવતાઓની વાતને સાંભળીએ છીએ, વાંચીએ છીએ અને માની લઈએ છીએ. તમે જે પ્રશ્ન કર્યો મને એમ થયું તો એ પ્રતીતિનો પ્રશ્ન છે. હવે એમ કહેવાય છે કે પ્રતીતિ છે તો કાં સદેહે થાય. તમે રૂક્ષ્મણી વખતે ના અપહરણ વખતે હાજર હો તો જ તમે એની ઓથેન્ટિસિટીને કહી શકો, અધરવાઇઝ તો એ સેકન્ડ સોર્સ થઈ ગયો. સંશોધનની અંદર પ્રાઇમરી સોર્સ અને સેકન્ડરી સોર્સ એમ કહેવાય, પણ ડેટા કયો માન્ય છે? પ્રાઇમરી સોર્સનો. સેકન્ડરી સોર્સ આવે એટલે મુશ્કેલી. અને આપણે ત્યાં પુનિત મહારાજે તો વર્ષો પહેલા એવું કહેલું કે ભાઈ તમે અહીંયા વાત કરી એ વાત બીજે કાને જાય એટલે 10% ઘસાઈ જાય. એ તો સુંદર ઉદાહરણ આપતા હતા કે કોઈકે કીધું કે ભાઈ ફલાણા ભાઈને કાલે રાત્રે બહુ ઉલટી થઈ, બીજાએ કહ્યું કે તો કાળી ઉલટી થઈ, ત્રીજાએ કહ્યું કે એને આ વાત જ આગળ ચાલી, એટલે ત્રીજા માણસે જઈને કીધું કે કાળી કાળી તમે કલ્પના ન કરો ઉલટી થઈ, એટલે ચોથાએ કીધું કે કાળી કાળી ઉલટીમાં એવું કંઈક નીકળ્યું, એટલે પાંચમાએ કીધું કે કાળો કાગડો નીકળ્યો. એટલે પુનિત મહારાજ કે સાદી ઉલટીમાંથી કાગડા વાળી ઉલટીને ફેરવી દેવાનું કામ વચેટિયા લોકોએ કર્યું. એટલે આપણે ત્યાં બન્યું છે શું કે આપણે મૂળ શાસ્ત્રો નથી વાંચતા, પણ આપણે એના ભાષ્યો વાંચીએ છીએ. આપણે માનીએ કે આપણને સહેલું પડે છે. હવે મૂળ શાસ્ત્રોમાં પાછા ઘણા થઈ ગયા છે, 300 રામાયણ છે, તો કઈ રામાયણને તમે મુખ્ય ગણશો? વાલ્મીકિ રામાયણને આધાર ગણો તો તુલસી રામાયણને ગણો કે શું કરો? એટલે મને તમે અંગત રીતે આ પ્રશ્નનો જવાબ આપવાનું કહેતા હો તો હું એવું માનું છું કે અમુક ઉંમર સુધી શાસ્ત્રો નહીં વાંચવા, શાસ્ત્રો નહીં વાંચવા. તમારી પોતાની સમજવાની અને જેને કોન્ટેમ્પ્લેશન કહેવાય, અર્થઘટન કરવાની શક્તિ ડેવલપ થાય ને ત્યારે શાસ્ત્ર વાંચવું. ત્યાં સુધી શાસ્ત્ર ન વાંચવું. કોઈ શાસ્ત્રોની કથા કે તો ન સાંભળવી. કેમ ન સાંભળવી? એનું એક મુખ્ય કારણ છે કે નાનકડું બાળક હોય એને આપણે લિક્વિડ ખોરાક આપીએ, પછી થોડોક સોલિડ ખોરાક આપીએ, પછી એને મોઢામાં લાડવો આપીએ, આ એના જેવું છે. શાસ્ત્ર છે એ સોલિડ છે, લાડુ છે, સ્વાદિષ્ટ છે, ઉત્તમ છે, પણ એ નાની ઉંમરે લેવા માટે નથી. તમારી મનની શક્તિ જ્યારે નાની છે ત્યારે નાની વાત લ્યો. તો શું લેવું? તો એ વટાણે જેમ રામકૃષ્ણ દેવના બાળપણના પ્રસંગો, વિવેકાનંદજીના બાળપણના પ્રસંગો, નરેન્દ્રનાથ બેઠા હતા અને સાપ ચડ્યો એ ઝડપથી સમજાય, પણ એને તમે જઈને એવું શાસ્ત્ર સામે મૂકો કે રામકૃષ્ણ દેવને એને જઈને કીધું કે તમે ભગવાન જોયા છે તો કે અમે જોયા, એ વેટાણે નથી કહેવાનું. એને હાઈસ્કૂલમાં આવી જવા દે, પછી એ વાત કરવાની છે. પછી રામકૃષ્ણ દેવની ગાદી નીચે સિક્કો મૂકી દીધો વિવેકાનંદજીએ ચકાસવા માટે કે ખરેખર આ કંચન અને કામિનીની વાત કરે જેવું છે કે નહીં. એ નાનપણમાં કહેશો તો મુશ્કેલી થશે. એની સમજ વિકસવા દો, સમજ વિકસે ત્યારે એને આ બધું આપ. તમારો જે પ્રશ્ન છે કે એને વાંચ્યા વગર એના વિશે કોમેન્ટ કરવી એ બરાબર કહેવાય? ના, ખરેખર બરાબર નથી. કેમ નથી? તમે જેના વિશે જાણતા નથી એના વિશે તમને અભિપ્રાય આપવાનો કોઈ રાઈટ નથી. પણ આપણે ત્યાં એવું બન્યું છે કે તમને ખબર ન હોય એના ઉપર જ લોકો બોલતા હોય, મોટા મોટા વ્યાખ્યાન આપી દેતા હોય. જરાક કોઈ બે પ્રશ્નો આડા પૂછે તો ખબર પડી જાય કે આણે મૂળ વાંચ્યું નથી. એટલા માટે જ મેં શરૂઆતમાં કહ્યું કે મારો કોઈ સ્વતંત્ર મત હું વ્યક્ત નથી કરતો, મેં વાંચેલું જાણેલું એ જ હું કહેવાનો છું. પણ શાસ્ત્રો વાંચવી, સમજી, અર્થઘટન, ભાષ્યો 4-5 જણાને વાંચીને તમે વાત કરો ધેન ઇટ ઇઝ ગુડ, કારણ કે એમાં થોડીક નવટાંક પ્રતીતિ આવી, તમારું થોડુંક અંદર ઉમેરાણ માટે થઈ શકે. હવે તમે જે છેલ્લે પ્રશ્ન પૂછ્યો કે એવું યોગ્ય કહેવાય, એવું બરાબર છે, કરી શકાય ટીકા? આ દેશમાં તો એટલું બધું સ્વાતંત્ર્યના નામે ચાલ્યું છે, વાણી સ્વાતંત્ર્યના નામે, કે મેં કહ્યું કે નાસાએ જેનું ઓથેન્ટિસિટી આપી કે રામ સેતુ હતો, નાસાએ જેની ઓથેન્ટિક પુરાવા આપ્યા, એના ફોટા પાડીને આપ્યા, છતાં આપણા સંપ્રદાયો તો રામને જ સ્વીકારવા તૈયાર નથી. તો પછી આ રામ સેતુ સુધી કેથી પહોંચશે? આટલી બધી છૂટ આપણે ત્યાં હોય
તો પછી ટીકા ન કરવી એમ કહેવાથી તો શું ફેર પડે? એટલે આઈ ડોન્ટ થિંક કે સાચી વાત એ છે કે તમને જ્યાં સુધી પ્રતીતિ ન થાય ત્યાં સુધી એના વિશે વાત ન કરવી. હું તો ત્યાં સુધી કહું કે કેટલીક આત્મીય પ્રતીતિ થઈ ગયા પછી પણ એની વાત ન કરવી. શાસ્ત્રો છે એ ચર્ચાનો વિષય જ નથી, જીવન જીવવાનો વિષય છે. હું તમને ઉદાહરણ સાથે કહું કે હું ભાણદેવજીનો સંવાદ કરતો હતો ગુજરાત વિદ્યાપીઠમાં મુઠી ઉચેરા માનવીમાં. તો મેં પહેલા પ્રશ્નોની ચર્ચા કરી ત્યારે શ્રી ભાણદેવજીએ મને કહ્યું હતું કે મેં ગોંડલમાં શ્રી ભાઈ સાથે જે વર્ષો વિતાવ્યા છે એના વિશે તમે મને પૂછશો તો હું જવાબ નહીં દઉં. એટલે મેં સહજ રીતે પૂછ્યું હતું કે કેમ તમે જવાબ નહીં દો? તો કે કેટલીક આત્મીય અનુભૂતિ એવી હોય છે કે એના વિશે બોલાય નહીં. હવે આ એક સાધકની ઊંચાઈ છે કે જે પોતાના ગુરુ વિશેની વાતને પોતાના સુધી રાખવા માંગે છે. આ ઊંચાઈ બધામાં આવે એ તો હળવું શક્ય નથી. અને આપણે ત્યાં તો એવું બન્યું છે સાહેબ, અડધી વાર્તા સાંભળી હોય અને આખી કેવા મળતું હોય, કારણ આપણી વાચાળતા વધી, બોલકાપણું વધ્યું, આપણે એક એક શેરીને નાખે, મંદિર બાંધ્યું, મંદિરને ઓટલે આપણે કથાઓ ઓલાવી, પછી એમાં અડધી સાંભળેલી કથા ડોસીમાં બીજાને આખી કઈ મારતા હોય, આવું ચાલ્યું. પરિણામે શાસ્ત્ર વિકૃત રીતે આપણી સામે મુકાવા માંડ્યું અને આ બધા પ્રશ્નો થયા. પણ અંગત રીતે હું એવું માનું છું જય કે નાની ઉંમરના વિદ્યાર્થીઓ કે છોકરાઓ પાસે આ વાત કરવાથી એના મોડર્ન મગજના પ્રશ્નોના જવાબ આપણે નથી આપી શકતા. અને ત્યારે જે ગેંગે ફેફે થાય છે એ શાસ્ત્ર સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે. અમારા એક બહુ અધ્યાપક દંપતીની એક દીકરી છે, બહુ જ હોશિયાર છોકરી છે, અને અમે એને ઘરે જમવા ગયા અને મારી સાથે એવી ચર્ચા કરતી હોય અને એણે મને કીધું, આવી શાસ્ત્રોની જ વાત નીકળી, મને કે યુ ટેલ મી, ભગવાન હોય કોઈ દિવસ ખોટું કામ કરે? એટલે આપણે નેચરલી કહીએ કે ન કરે, તો કે ના, ઇટ ઇઝ નોટ ટ્રુ, એ સાચું નથી. એ કેમ, તને કોણે કીધું? તો કે નહીં, હું તમને કહું. પછી શી નેરેટેડ ધ સ્ટોરી કે પાર્વતી સ્નાન કરવા બેઠા હતા અને પાર્વતીજી સ્નાન કરવા બેઠા ત્યારે કોઈ અંદર ના આવે એટલા માટે એણે ત્યાં એક જીવ મૂક્યો અને એને દરવાન બનાવ્યો. એટલે વારમાં શિવજી આવ્યા અને શિવજીએ આવીને અંદર જવા ગયેલો અને રોક્યું અને રોકીને એને કીધું, ના, મારી માં અત્યારના સ્નાન કરે, તમારાથી અંદર ન જવાય. એટલે શિવજી ગુસ્સે થયા અને એનું માથું વાઢી નાખ્યું. પછી પાર્વતીજીએ કીધું, અરે ભાઈ, આ તો આપણું સંતાન હતું, આ મારું જ પુત્ર છે, તમે આવું કર્યું? એટલે શિવજીને અફસોસ થયો. તો એને રસ્તે ચાલુ જતું હતું પેલું મદન્યું, એનું માથું કાપી અને આના ઉપર મૂકી દીધું અને પછી એ ગણપતિ થઈ ગયા. મને કે ઓકે, આમ છે ને? મેં કહ્યું, આમ જ છે, આમાં શું ખોટું, તને શું પ્રોબ્લેમ? મને કે પણ આવું કરાય, ભગવાનથી આવું કરાય? શું કર્યું એ માણે? તો કે એને પોતાના દીકરાને જીવતો રાખવા માટે એટલે મદનિયાનું માથું કાપી લીધું. પછી મેં મારા ટીચરને પૂછ્યું કે મદનિયાનું શું થયું? તો એ કથામાં નથી. મારા ટીચરે મને જવાબ ના આપ્યો. તો કે ધીસ ઇઝ નોટ ગુડ, પોતાના દીકરાને જીવાડવા માટે થઈને એક પ્રાણીને મારી નાખ્યો, તમને શું ખબર છે કે આના વિશે? હવે તમે મને કહો, આપણે લોકો અવાચક થઈ જાય ને, શું કહીએ? શું આપણે આપણે એમ કહીએ કે શિવજી ખોટા હતા? ગાંધીજીને નાનકડા છોકરાએ પ્રશ્ન પૂછ્યો તો કે સીતાજી ને રાવણ ઉપાડી ગયો ત્યારે જે રીતે રામ એ કલ્પાંત કર્યું, આક્રંદ કર્યું, રામ ઉઠીને આવું કરે? ગાંધીજીને આવો પ્રશ્ન પૂછ્યો છે. ગાંધીજીએ કીધું કે રામ ઉઠીને એવું કરે નહીં, પણ જો કર્યું હોય તો યોગ્ય નથી, એવો જવાબ ગાંધીજીએ આપ્યો હતો. પણ હું ને તમે ગાંધીજી નથી, એટલે આપણે તો કેવું પડે, બેટા એવું લખ્યું છે પણ કશું છે નહીં. આવી સ્થિતિ ન સર્જાય એટલા માટે શાસ્ત્રો છે એની સાથે ફ્રેજાઇલ ગણીને બહુ કાળજીપૂર્વક કામ લેવું જોઈએ, એવું મારું માનવું છે. બહુ સરસ, બહુ સરસ. આજનો આ સેશન આશા રાખું છું કે આપ સૌને ગમશે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ પર્ટિક્યુલર કોઈ સંપ્રદાય કોઈ પ્રતીકોને ધ્યાનમાં રાખી અને વાત નથી થઈ, સહજ મૌલિકતાથી વિચારો રજૂ કરવામાં આવ્યા છે. આ સેશન મને તો ખૂબ જ ગમ્યું, કારણ કે મારા પ્રિય લેખક છે, જેમને મેં વાંચ્યા છે, જેમને હું અનુભવું છું, જેમની સાથે એકદમ ફ્રેન્કલી
હું રહી શકું છું કોઈ પણ જાતના સંકોચ વગર. એમણે એક મને પ્લેટફોર્મ આપ્યું છે બનાવીને, એ માટે હું તમારો પણ એટલો આભારી છું. આપ સૌને આ ગમશે, આપ સૌના પ્રતિસાદ અમને મળતા રહેશે, અને હવે પછીના કોઈ નવા લેખક સર્જક સાથે આપણે ફરી મુલાકાત લઈશું. ત્યાં સુધી આપ સૌને મારા નમસ્કાર.